मित्रों हवे आपणी रिलेशन बिटवीन डिग्री रेडियन मिनट्स एंड सेकंड तो डिग्री अने रेडियन वच्चेनो संबंध अने आने पछी मिनिट अने सेकंड मां जोईए एक खास वात करूं आ जे संबंध छे मित्रों आ चेप्टर मां तमे जे एक्जाम्पल गणशो त्यारे जो आ संबंध तमने खबर नहीं होय तो तमे एक पण एक्जाम्पल गणी शकशो नहीं अने बीजी वस्तु मित्रों ज्यारे तमे 11 12 साइंस करी रह्या छो त्यारे आवा बधा संबंधो तमने खास ध्यान मां होवा जोईए तो चलो आपणे जोईए आजे तो सौ प्रथम अहीं आपणे एक सर्कल दोरीए आ सर्कल छे जेनी त्रिज्या आपणे आर लईए धारो के अहीं आ सर्कल छे एनो आ रीते खूणो दोरीए तो सर्कल ओके अहीं आटलो खूणो जे आपणने मळे थीटा छे अने आटली जे लंबाई छे ने मित्रो आटली लंबाई एने चापनी लंबाई धारो के एल कहू અને આટલે કેન્દ્ર ઓ થી અહીં સુધીનો અંતર જેને ત્રિજ્યા આપણે કહીશું આર ત્રિજ્યા આર તો આપણે જાણીએ છીએ ખૂણો બરાબર ખૂણો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ભણેલા છીએ આપણે ચલો ખૂણો થીટા છે ચાપની લંબાઈ કેટલી છે એલ છે ત્રિજ્યા કેટલી છે આર તો થીટા બરાબર એલ બાય આર મિત્રો આનો એકમ ખૂણાનો કયો થશે એલ બાય આર રેડિયન ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો ખૂણો થીટા બરાબર એલ બાય આર રેડિયન ઓકે આપણે એક ઉદાહરણ જોઈએ અહીંયા ધારો કે ત્રિજ્યા આર બરાબર 10 મીટર લઈએ અને લંબાઈ ચાપની એલ બરાબર 100 મીટર લઈએ તો મિત્રો ખૂણો થીટા બરાબર એલ એલ એટલે કેટલા 100 મીટર ભાગ્યા આર આર બરાબર કેટલા 10 મીટર મીટર કેન્સલ 0 0 કેન્સલ તો કેટલા છે 10 મીટર કેન્સલ થઈ ગયા તો આનો એકમ શું મિત્રો શું લખે છે રેડિયન તો થીટા ઇઝ ઇક્વલ ટુ 10 રેડિયન ઓકે હવે એક કામ કરીએ ધારો કે આ જે સર્કલ હતું એ જ રીતે હું અહીંયા બીજું સર્કલ દોરી દઉં આ રીતે દોરી દઉં ઓકે આ એનું કેન્દ્ર મિત્રો અહીંયા જે આ ખૂણો હતો આપણો થીટા થયો અહીંથી આપણે ભ્રમણ કરી આટલો સુધી અને લંબાઈ ચાપની એલ ધારો કે હું અહીંયા આ રીતે છું બરાબર ઓકે અને અહીંયાથી હું એક આખું આ રીતે ભ્રમણ કરું છું આખું આ રીતે ભ્રમણ કરું મિત્રો તો તમે જાણો છો તમે જ્યારે આટલાથી આખું એક ભ્રમણ કરશો તો આ કેટલું થશે તમે ભણેલા છો 360 ડિગ્રી એટલે કે ખૂણો કેટલો છે મિત્રો ધારો કે આમથી અહીંયાથી આમ આખું ભ્રમણ કરી દઉં છું તો આપણો ખૂણો કેટલો થશે થીટા એટલે કે અહીં લખી શકાય મિત્રો થીટા બરાબર 360 ડિગ્રી ઓકે તો તમે જાણો છો થીટા બરાબર તો એલ બાય આર રેડિયન થીટા ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર રેડિયન અને અહીં આ ખૂણો આપણો થીટા મળ્યો જે આપણે લખી શકીએ થીટા ઇઝ ઇક્વલ ટુ એક આખો ભ્રમણ કરતા મળતો ખૂણો 360 ડિગ્રી તો ચલો અહીંયા થીટા બરાબર હું લખી દઉં 360 ડિગ્રી તો મિત્રો ચાપની લંબાઈ કેટલી તો તમે ક્યાંથી ક્યાં ભ્રમણ કર્યું તમે આ રીતે આખું એક ભ્રમણ પૂર્ણ કર્યું એનો મતલબ ચાપની લંબાઈ અહીંયાથી ક્યાં સુધી મિત્રો આટલી લંબાઈ ચાપની થઈ આટલી ચાપની લંબાઈ થઈ યસ તો આટલી લંબાઈ તો કેટલી થાય તો આ તો મિત્રો વર્તુળનો શું કહેવાય પરિઘ વર્તુળનો પરિઘ તમે જાણો છો વર્તુળનો પરિઘ બરાબર એલ બરાબર લંબાઈ કેટલી 2πr થાય કે નહીં ભણેલા છો તમે આટલેથી આટલી લંબાઈ એટલે વર્તુળનો પરિઘ 2πr ભાગ્યા r રેડિયન ઓકે ઉપર નીચે r r કેન્સલ સો 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે તમને 2π રેડિયન તો મિત્રો અહી તમને મળે એક આખું જ્યારે ભ્રમણ કરો છો એટલે 360 ડિગ્રી અને એને રેડિયન માં કેવું હોય તો કેટલા રેડિયન થાય 2π રેડિયન તો આ ખાસ તમને ડિગ્રી અને રેડિયન વચ્ચેનો પહેલો સંબંધ મળ્યો તમારે યાદ રાખવાનો છે મિત્રો આના પરથી આપણે અન્ય બીજા સંબંધો પણ મેળવીએ ચલો 360 ડિગ્રી બરાબર 2π રેડિયન આ 2 ને અહીંયા નીચે લાવો 2 ને અહીંયા 360 ના નીચે લાવો તો શું થાય છે 360 ભાગ્યા 2 ને નીચે લાવો તો 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા વધે અહીંયા π
रेडियन એટલે કે 360 ભાગ્યા 2 એટલે કે 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન. તો મિત્રો અહીં બીજો સંબંધ આપણે લખીએ છીએ, નીચે 2 લઈ જતા 180 ડિગ્રી અડધું થઈ ગયું ને, યસ ને, ભાગ્યા 2 એટલે અડધું થઈ ગયું, એટલે અડધું એટલે આટલું, યસ. તો 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, ક્લિયર. તો એક બીજો સંબંધ મિત્રો 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન, યસ, ઓકે. એજ રીતે મિત્રો એક કામ કરીએ, આને બંને બાજુ આપણે 2 2 વડે ભાગી દઈએ, તો આની બંને બાજુ કેટલા વડે ભાગી દઈએ, 2 વડે ભાગજો અહીંયા 180 ભાગ્યા 2, અને એજ રીતે અહીંયા પાઈ છે, પાઈ ભાગ્યા 2, તો 180 ભાગ્યા 2 બંને બાજુ સમાન વડે સંખ્યા વડે ભાગ્યા છે આપણે, તો 180 ભાગ્યા 2 બરાબર કેટલા, 90 ડિગ્રી, યસ ને, 180/2 બરાબર પાઈ / 2 રેડિયન. તો અહીં લખી શકાય મિત્રો 90 ડિગ્રી, 90 डिग्री इज इक्वल टू पाई बाय 2 रेडियन, ओके. तो मित्रों आ રીતે આ સંબંધો તમારે યાદ રાખવાના છે, ક્લિયર. અહીં ધારો કે હું આ રીતે સર્કલ દોરું, આ રીતે હું સર્કલ દોરું આમ, તો મિત્રો આ સર્કલમાં જ્યારે આ રીતે આપણે એકમ વર્તુળ દોરતા હતા તમને ખ્યાલ હોય તો, અહીંયાથી 0 થી ચાલુ કરો તો 0 થી અહીંયા સુધી કેટલા, 90, 90 પ્લસ બીજા 90 તો 180, પ્લસ બીજા 90 તો 270, પ્લસ બીજા 90 એક આખું સર્કલ પૂર્ણ કરી દો, કેટલા ડિગ્રી, 360 ડિગ્રી, ક્લિયર, ઓકે. મિત્રો જાણો છો 90 ડિગ્રી બરાબર રેડિયન માં કેટલા, આપણે અહીંયા જોઈએ પાઈ / 2 રેડિયન, તો અહીં રેડિયન માં લખવું હોય તો પાઈ / 2 રેડિયન, 180 ડિગ્રી, 180 ડિગ્રી કેટલા રેડિયન મિત્રો, પાઈ રેડિયન, યસ, પાઈ. 270 ડિગ્રી શોધી આપણે, 360 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, તો 2 પાઈ રેડિયન, યસ, 360 બરાબર 2 પાઈ રેડિયન, ઓકે. હવે આપણે એક કામ કરીએ, ડિગ્રી અને રેડિયન વચ્ચેનો આપણને સંબંધ મળ્યો કે ભાઈ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન, તો આના પરથી આપણે લખી શકીએ કે 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન, તો 1 રેડિયન અથવા તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, તો આના પરથી આપણે લખી શકીએ 1 ડિગ્રી, 1 ડિગ્રી આ 180 છે ને, એને હું ક્યાં જવા દઉં, નીચે જવા દઉં, તો શું વધે, આ રીતે લખાય ને ગુજરાતીમાં લખવું હોય તો કઈ રીતે લખાય, 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, આ 180 ને નીચે જવા દો, તો મિત્રો શું વધ્યું અહીંયા, એકલા ડિગ્રી જ વધ્યા ને, એટલે કેટલા ડિગ્રી, 1 ડિગ્રી બરાબર પાઈ / 180 રેડિયન. તો અહીં તમે લખી શકો છો મિત્રો 1 ડિગ્રી બરાબર પાઈ / 180 રેડિયન. તો અહીંયા હું લખું છું, ખાસ ધ્યાન રાખજો મિત્રો આ સંબંધો, 1 ડિગ્રી બરાબર પાઈ / 180 રેડિયન, ઓકે. તો એક બીજો સંબંધ મિત્રો, ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સીધો સંબંધ, 1 ડિગ્રી બરાબર પાઈ / 180. એ જ રીતે મિત્રો એમ કે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી, 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી, તો કઈ નહીં, 1 રેડિયન તો પાઈ ને ક્યાં લઈ જાઓ, આ બાજુ નીચે લઈ જાઓ, યસ ને, 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, તો પાઈ ને નીચે લઈ જાઓ, અથવા તો આના પરથી એને સીધું મળે, 1 રેડિયન તો 180 ને આ બાજુ લઈ જાઓ અને પાઈ ને છેદમાં, તો અહીંયા 1 રેડિયન વધશે, તો અહીં લખાય મિત્રો આના પરથી લખાય 180 ની આ બાજુ ઉપર, તો 180 પાઈ ની આ બાજુ છેદમાં અપોન પાઈ, શું ડિગ્રી, ડિગ્રી બરાબર શું વધે અહીંયા, 1 રેડિયન. તો અહીં લખી શકાય 1 રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ ડિગ્રી, અહીંયા લખો આ રીતે, ઓકે, ડિગ્રી. ફરીથી હું બોક્સ બનાવી દઉં છું, ખાસ આ સંબંધો તમારે યાદ રાખવાના છે, તો એટલા નાના સંબંધો તમે યાદ રાખશો એટલા તમને મોટા સંબંધો આપોઆપ આવડશે. તો ફરી એકવાર હું તમને યાદ કરાવી દઉં છું, બોલો ચલો એક આખું આપણે ભ્રમણ કર્યું, એટલે કે 360 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, 2 પાઈ રેડિયન, યસ, આના પરથી આપણને મળ્યું, તો 180 ડિગ્રી બરાબર 2 વડે ભાગી દીધા પાઈ રેડિયન, 90 ડિગ્રી બરાબર પાઈ / 2. તો અહીં તમારે આ સંબંધ ખાસ યાદ રાખવાનો છે, સીધો સંબંધ યાદ રાખો, 1 ડિગ્રી બરાબર પાઈ / 180 રેડિયન, એ જ રીતે 1 રેડિયન કહેતો 180 ને આ બાજુ લઈ જાઓ, પાઈ ને નીચે લઈ જાઓ,
तो एक रेडियन बराबर 180 बाय पाई डिग्री। क्लियर? ओके सर। हवे मित्रों एक काम करिए, एक डिग्री बराबर पाई बाय 180 रेडियन, तो आनु आपणे थोड़ू सादू रूप आपीए अने रेडियन नो संबंध मिले। तो एक रेडियन बराबर 180 बाय पाई, अहीं एक रेडियन बराबर 180 बाय पाई शू छे डिग्री। यस ओके। तो अहीं आवुं लखाय मित्रों 180 भाग्या पाई, पाई एटले केटला 3.14, पाई एटले 3.14 अथवा तो 22/7 तमे लो छो तो 3.14, तो 180 भाग्या 3.14 करो केटला मळशे तमने 57.3248 આગળ મળશે પણ આપણે એટલે સ્ટોપ કરી દઈએ 57.32 ડિગ્રી। તો એક આ સંબંધ સીધો મિત્રો સંખ્યામાં તમે યાદ રાખી શકો છો। ઓકે બીજી વસ્તુ ડિગ્રી અને મિનિટ વચ્ચેનો સંબંધ મેળવવો છે, ડિગ્રી અને મિનિટ વચ્ચેનો, તો એ કઈ રીતે મેળવીશું? પણ એ મેળવીએ પહેલા मित्रों एक काम करिए, आ संबंधो तमने याद होवा जोईए, मैं जे टिक कर्या छे ए तमारे सीधा याद राखवाना छे बॉक्स बनाईने। क्लियर? आ बे संबंधो सीधा याद राखो, बाकीनुं तो बधुं आपोआप आवडी जशे। हवे डिग्री अने मिनिट वच्चेनो संबंध, डिग्री मिनिट अने सेकंड, तो एक डिग्री बराबर केटली मिनिट? तो मित्रों याद राखशो खास, एक डिग्री बराबर 60 मिनिट। एक डिग्री बराबर कितनी मिनिट? 60 मिनिट। मिनिट ने आ रीते गुजराती में लखाय आ रीते, अथवा तो चलो 60 मिनिट इज इक्वल टू 60 मिनिट। आ रीते एक लीटी करो ऊपर ते मिनिट कहेवाय, जेने कळा पण कहे छे, 60 कळा अथवा तो 60 मिनिट। ए ज रीते मित्रों एक डिग्री बराबर कितनी सेकंड, तो अहींया तमे जाणी लीधुं एक डिग्री बराबर कितनी मिनिट? 60 मिनिट। आ एक लीटी एटले मिनिट कहेवाय अथवा तो कळा 60 मिनिट, એટલે કે 60 ગુણ્યા શું વધી મિત્રો? 60 ગુણ્યા શું વધી? મિનિટ વધી, પણ 1 મિનિટ બરાબર તો કેટલી સેકન્ડ? તમે જાણો છો 60 સેકન્ડ, તો 60 ગુણ્યા 60 સેકન્ડ, 60 ગુણ્યા 60 એટલે કેટલી સેકન્ડ? 3600, એટલે કે લખાય મિત્રો 3600 સેકન્ડ। પરંતુ સેકન્ડ ને જો તમારે દર્શાવવું હોય તો આ રીતે બે લીટી કરો, બે લીટી કરો આ રીતે, એટલે કે 3600 સેકન્ડ, અથવા તો આને વી કળા કહે છે। શું કહે છે મિત્રો? વી કળા। તો અહીં એક મહત્વનો સંબંધ મેં તમને આપ્યો, એક ડિગ્રી બરાબર 60 મિનિટ, અને એ જ રીતે મિત્રો એક ડિગ્રી બરાબર 3600 સેકન્ડ, એક ડિગ્રી બરાબર 3600 સેકન્ડ। તો આ બંને સંબંધો ખાસ તમારે યાદ રાખવાના છે। ક્લિયર? બોલો ખ્યાલ આવશે મિત્રો આના પરથી? ઓકે ફરી એકવાર, એક ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન, તો એક રેડિયન બરાબર 180 ને આબાદ લઈ જાઓ 180 બાય પાઈ ડિગ્રી। ક્લિયર? એ જ રીતે એક ડિગ્રી બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ, એટલે કે સેકન્ડ કેટલી? 60 મિનિટ, એટલે કે 60 ગુણ્યા 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 3600 સેકન્ડ। એક ડિગ્રી બરાબર 60 મિનિટ 60 કળા, એક ડિગ્રી બરાબર 3600 સેકન્ડ 3600 વી કળા, હા આ રીતે પણ કહી શકાય। ઓકે હવે મિત્રો આગળ જોઈએ, એક ડિગ્રી બરાબર 60 મિનિટ, તો આના પરથી મિત્રો એક મિનિટ બરાબર કેટલા ડિગ્રી? તો આપણે લખી શકીએ છીએ કે આ રીતે એક ડિગ્રી બરાબર 60 મિનિટ, તો 60 ને નીચે જવા દો, તો 1/60 ડિગ્રી, 1/60 ડિગ્રી બરાબર અહીંયા શું વધ્યું? 60 નીચે જવા દીધા તો 1 વધ્યા કે નહીં? તો 1/60 ડિગ્રી બરાબર 1 મિનિટ। તો અહીં લખી શકાય બીજો સંબંધ, 1 મિનિટ, 1 મિનિટ આ રીતે પણ લખાય છે, 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 નીચે જવા દીધા આપણે। ઓકે તો 1/60 ડિગ્રી। ઓકે તો એક આ સંબંધ સારું, અને એ જ રીતે મિત્રો એક ડિગ્રી બરાબર 3600 સેકન્ડ, તો એક સેકન્ડ બરાબર 3600 ને ક્યાં જવા દો? નીચે। એક ડિગ્રી બરાબર 3600 સેકન્ડ, 3600 ને નીચે જવા દો, તો શું થાય? 1/3600 શું ડિગ્રી,
અહીંયા 3600 નીચે જતા રહે તો શું વધ્યું એક જ વધે ને તો 1 સેકન્ડ તો અહીં લખી શકાય 1 સેકન્ડ બરાબર 1 ભાગ્યા 3600 ડિગ્રી ક્લિયર તો મિત્રો આ સંબંધ દરેકને ખ્યાલ હોવા જોઈએ જો આ સંબંધ તમને ખ્યાલ છે તો પછી આ બધા તો બનાવી શકાય ઓકે હજી પણ 1 ડિગ્રી બરાબર રેડિયન માં આપણે લખ્યું તો આગળ 1 ડિગ્રી બરાબર पाई बाय 180 रेडियन क्लियर मित्रों आ संबंध पण बॉक्स बनाई दऊं અહીંયા સૂત્રો મેં મૂકી દીધા હવે આપણે એકબીજામાં કન્વર્ટ કરવાનું શીખીએ ડિગ્રી ને મિનિટ માં ને મિનિટ ને સેકન્ડ માં તો મિત્રો જોઈએ કઈ રીતે તો અહીં આપણે લખ્યું 1 રેડિયન બરાબર આના પર 1 રેડિયન બરાબર 180 ઉપર જાય તો પાઈ નીચે તો 180 ભાગ્યા પાઈ ડિગ્રી 180 ભાગ્યા પાઈ પાઈ બરાબર 3.14 આનો ભાગાકાર કરો તો તમને મળશે 57.32 ડિગ્રી એ જ રીતે 1 ડિગ્રી બરાબર 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન મિત્રો આનું પણ સાદું રૂપ આપી દે પાઈ એટલે 3.14 ભાગ્યા 180 રેડિયન 3.14 ભાગ્યા 180 તમે કરો મિત્રો तो तुमने आ भागाकार मळी जशे लगभग 3.14 भागे 180 એટલે કે તમારું આ મૂલ્ય તમને મળશે 0.0174 રેડિયન એટલે કે લખાય મિત્રો એક કામ કરો મારે એક સંખ્યા પછી પોઈન્ટ જોઈએ છે 1.74 લખવા છે એનો મતલબ મિત્રો આ પોઈન્ટ અહીંયા છે ને એને હું કઈ બાજુ લઈ જઉં છું જમણી બાજુ જો તમે જમણી બાજુ પોઈન્ટ લઈ જાઓ મિત્રો આ રીતે અહીંયા એક એક પછી લઈ જાઓ તો હંમેશા 10 ની ઘાત કેટલા પોઈન્ટ કે 1 અને 2 તો અહીંયા 10 ની 2 ઘાત રેડિયન પણ કેવા તમે જમણી બાજુ ખસ્યા તો આ 10 ની કેવી ઘાત -2 ઘાત રેડિયન કારણ તમે જમણી બાજુ 2 પોઈન્ટ ખસ્યા એનો મતલબ તમે 100 વડે શું કહેવાય ભાગ્યા કહેવાય ક્લિયર તો 1.74 ગુણ્યા 10 ની -2 રેડિયન મિત્રો ખાસ યાદ રાખજો હું તમને અલગથી આ બધા બોક્સ બનાવી આપું છું સીધા તમારે કામમાં આવશે સાદરૂપ જ આપવાનું છે તમારે ફક્ત ઓકે હવે મારે ડિગ્રી મિનિટ મિનિટ અને રેડિયન વચ્ચે સંબંધ જોઈએ છે 1 ડિગ્રી બરાબર તો હું જાણું છું 60 મિનિટ પરંતુ મારે મિનિટ અને રેડિયન વચ્ચે સંબંધ જોઈએ છે તો શું કરીશું કઈ નહીં ચલો 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ 60 મિનિટ અથવા તો કળા કહેવાય આને ઓકે હવે એક કામ કરીએ 1 મિનિટ ને સૂત્ર કરતા બનાવી દો 60 કે જાય નીચે એટલે કે 1 મિનિટ બરાબર 60 ને નીચે જવા દો તો શું વધ્યું 1 ભાગ્યા 60 શું ડિગ્રી 1 ભાગ્યા 60 ડિગ્રી અથવા તો ગુજરાતીમાં ડિગ્રી લખશો તો એ ચાલશે આ રીતે ગુજરાતીમાં ડિગ્રી ચલો મારે મિનિટ ને સમા ફેરવવા છે મિત્રો રેડિયન માં ફેરવવા છે તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન તો મિત્રો તમે જાણો છો 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન તો અહીં લખી દો 1 ભાગ્યા 60 ગુણ્યા 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન મિત્રો આનું સાદું કદાચ તમે આપશો પાઈ ભાગ્યા 60 ભાગ્યા 180 તો લગભગ તમને મળશે 0.0029 આસપાસ મળશે એટલે કે મિત્રો આ પોઈન્ટ અહીંયા હું બે પછી લઈ જઉં કે 2.9 અને કેટલા પોઈન્ટ ખસે 1 2 3 4 ચાર પોઈન્ટ કઈ બાજુ જમણી બાજુ ખસ્યો તો 10 ની 4 ઘાત કેવી થશે -4 શું મિત્રો રેડિયન સમજણમાં આવ્યું જો તમારે મિનિટ ને રેડિયન માં ફેરવવા હોય તો 1 મિનિટ બરાબર 1 ડિગ્રી બરાબર 60 મિનિટ 60 ને નીચે જવા દો તો 1 મિનિટ બરાબર 1 ભાગ્યા 60 ડિગ્રી ડિગ્રી બરાબર 1 ડિગ્રી 1 ભાગ્યા 60 ને 47 1 ડિગ્રી ડિગ્રી વધી બરાબર પાઈ બાય 180 રેડિયન આનો સાદું રૂપ આપો તો તમને 2.9 ગુણ્યા 10 ની -4 રેડિયન જેટલો મળશે ક્લિયર ચલો આગળ જોઈએ હવે મિત્રો મારે ડિગ્રી અને સેકન્ડ એટલે કે સેકન્ડ અને રેડિયન વચ્ચેનો સંબંધ જોઈએ છે તો શું કરશો કંઈ વાંધો નહીં ચલો મિત્રો
તમે જાણો છો એક ડિગ્રી બરાબર 60 મિનિટ પણ સેકન્ડ કેટલી આપણે હમણાં જ આગળ લખ્યું 3600 સેકન્ડ એક ડિગ્રી બરાબર 3600 સેકન્ડ પરંતુ મારે આ સંબંધ સમાન જોઈએ છે રેડિયન સાથે જોઈએ છે તો કઈ વાંધો નહીં એક કામ કરીએ અહીં આપણે સેકન્ડ નો રેડિયન સાથે સીધો સંબંધ જાણતા નથી પરંતુ ડિગ્રી નો સંબંધ જાણીએ છીએ એક ડિગ્રી બરાબર 5/180 રેડિયન તો આપણે એક કામ કરીએ આ 3600 ને નીચે જવા દઈએ ઓકે તો લખાય મિત્રો 3600 ને નીચે જવા દો તો 1/3600 યસ એટલે કે અહીં શું વધશે 1 સેકન્ડ આ રીતે વધે 1/3600 શું ડિગ્રી બરાબર અહીંયા 3600 જતા રહે તો અહીંયા શું વધ્યું 1 સેકન્ડ તો અહીં લખાય 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી ક્લિયર ઓકે પરંતુ મિત્રો મારે તો રેડિયન માં જોઈએ છે આ શું છે ડિગ્રી તો એક કામ કરો 1/3600 એમ ના એમ કરો અહીં દેખાય કદાચ બોર્ડ માં તમને હું ઉપર લખું હા મિત્રો 1/3600 ડિગ્રી પરંતુ 1 ડિગ્રી બરાબર તો π/180 રેડિયન અહીં લખી શકાય બરાબર 1/3600 ગુણ્યા 3600 તો શું દેખાય છે તમને ડિગ્રી દેખાય છે લા ગુજરાતી લખો ડિગ્રી બરાબર ડિગ્રી દેખાય છે પણ 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન તો ગુણ્યા π/180 રેડિયન ક્લિયર મિત્રો તો આ રીતે તમે સેકન્ડમાં કરી શકો છો આટલો તમારો જવાબ ઇનફ છે પણ હજી પણ તમારે આગળ જોવાનું સાદરૂપ આપવું છે તો તમે સાદરૂપ આપશો તો લગભગ તમને મળશે 4.85 × 10⁻⁶ રેડિયન ક્લિયર ઓકે મિત્રો આ સંબંધ સીધો કામમાં આવશે તમારે કે ભાઈ 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન 4.85 × 10⁻⁶ રેડિયન તો આ રીતે સીધો સંબંધ તમારા કામમાં આવશે ક્લિયર તો આ તમે નોંધી લેજો પોસ્ટ કરું છું હું થોડી વાર નોંધી લ્યો આ તમે યસ ત્રીસ ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન તો ચલો આપણે જોઈએ ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવવા છે તો આવું લખી શકાય ત્રીસ શું છે ડિગ્રી એટલે કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન તો ગુણ્યા π/180 રેડિયન બરાબર 30 × 180 કેટલા મળ્યા મિત્રો π/6 રેડિયન તો લખી શકાય π/6 ઓકે એ જ રીતે બીજા નંબરમાં જોઈએ 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન ચલો 45 સુ ડિગ્રી ડિગ્રીને સમા ફેરવીએ રેડિયનમાં π/180 રેડિયન ગુણ્યા ડિગ્રી એટલે કે ડિગ્રી ની જગ્યાએ π/180 રેડિયન એટલે કે 45 × 180 π/4 રેડિયન π/4 રેડિયન ક્લિયર ત્રીજા નંબરમાં જોઈએ 60 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન તો 60 સો ડિગ્રી 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન એટલે કે 60 × 180 π/3 રેડિયન યસ ચોથું 90 ડિગ્રી 90 ડિગ્રી બરાબર 90 × π/180 એટલે કે 92 બરાબર તો કેટલા આવ્યા π/2 રેડિયન 90 ડિગ્રી બરાબર π/2 રેડિયન એ જ રીતે મિત્રો 180 ડિગ્રી કેટલા રેડિયન પાઈ રેડિયન ચપ 180 ડિગ્રી લખેલા પાઈ જો 180 ડિગ્રી બરાબર 180 × 1 ડિગ્રી એટલે π/180 180 કટ કેટલા આવ્યા મિત્રો પાઈ રેડિયન ઓકે એ જ રીતે છઠ્ઠું 270 ડિગ્રી = ખાલી જગ્યા રેડિયન તો મિત્રો 270 ડિગ્રી ચલો ફેરવી દઈએ 270 × 1 ડિગ્રી ડિગ્રી એટલે π/180 રેડિયન તો બોલો શું થશે મિત્રો 00 કટ 9 × 27 9 × 2 18 3π/2
रेडियन, 3π/2 रेडियन, એનો મતલબ π/2 કેટલી વખત? 3 વખત. ક્યાં આવશે તમને ખબર છે? કે લુકે વર્તુળ દોરીધીયામાં, આ વર્તુળ દોરીધીયામાં ક્યાં આવે? અહીંયા 0 થી ચાલુ થાય આટલું π/2 90 થાય ને, વત્તા π/2 વત્તા બીજા 90 એટલે π/2 એટલે અહીંયા 180. પણ રેડિયનમાં કેવા આવે તો π, 180 બરાબર રેડિયનમાં કેવા આવે તો π, પાછા વત્તા 90 એટલે કે 90 વત્તા 90 270. પરંતુ રેડિયનમાં કેવા આવે તો 3π/2. π/2 એક વાર, π/2 બે વાર, π/2 ત્રણ વાર, વત્તા પાછા બીજા π/2 એટલે કે અહીંયા તમારે શું મળશે? 360 ડિગ્રી. 360 ડિગ્રી એટલે કેટલા મિત્રો? 2π રેડિયન ફેરવશો એટલે. ઓકે તો મિત્રો આ ખ્યાલ હોવો જોઈએ દરેકને. ચલો આગળ જોઈએ. હે મિત્રો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ આપણે. આ તમે નોંધી લેશો પોઝ કરીને. मुख्य संबंध याद रखो तो बाकी ना ने संबंधो आपोआप आवड़ी जैसे. एग्जांपल 1 ° 5 ° 37 मिनिट अने 30 सेकंड बराबर खाली जगिया रेडियन. मित्रों रेडियन में फेरवाना छे अने वात तो शीखो पहला, भूल ना करता. 5 ° 37 कड़ा એટલે કે 37 મિનિટ 30 સેકન્ડ. ઓકે 30 વિકળા 30 સેકન્ડ ને આપણે સમા ફેરવાના છે રેડિયનમાં. કઈ વાંધો નહીં મિત્રો. એક કામ કરીએ આપણે. સૌપ્રથમ તો આ 5 ડિગ્રીમાં છે, જ્યારે આ પાછળના બંને પદો ખરા ને, આ પદ મિનિટમાં છે અને આ પદ સેકન્ડમાં છે. તો એક કામ કરીએ આપણે, પહેલા 30 સેકન્ડ ને મિનિટમાં ફેરવી દઈએ અને પછી બંને મિનિટ ભેગી થાય એનો સરવાળો કરીને આપણે એની સમા ફેરવીએ ડિગ્રીમાં, અને પછી છેલ્લે ડિગ્રીમાંથી આપણે સમા જઈએ રેડિયનમાં. જો આ રીતે અહીં કેટલા છે? 30 સેકન્ડ લઈ લો અલગથી. 30 સેકન્ડ ચલો 30 સેકન્ડને પહેલા હું સમા ફેરવી દઉં આ રીતે, મિનિટમાં ફેરવી દઉં. તો તમે જાણો છો મિત્રો, 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. યસ ઓર નો મિત્રો? 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1 સેકન્ડ બરાબર કેટલી મિનિટ? તો 1/60 મિનિટ. મિનિટ અથવા તો એક ટપકો કરો તો પણ ચાલે. બરાબર કેટલી સેકન્ડ? 60 નીચે ગયા 1 સેકન્ડ. તો 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ. તો અહીંયા 30 સેકન્ડ છે ને, 30 ગુણ્યા સેકન્ડ એટલે 1 સેકન્ડ કહેવાય. તો ગુજરાતીમાં આ રીતે મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને આમાં ખ્યાલ નથી આવતો એટલે હું આ રીતે વધારે લખ કરું છું. ઓકે 30 સેકન્ડ, પરંતુ 30 તો એમ ના એમ, પરંતુ 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ 1/60 મિનિટ. 1/60 મિનિટ, મિનિટને આપણે એક ટપકું બતાવીએ. તો મિત્ર 30 × 60 કેટલા આવ્યા? 1/2. શું? મિનિટમાં ફેરવ્યા. ઓકે તો 1/2 મિનિટ. ચલો મિત્રો અહીં 37 મિનિટ હતી અને બીજી કેટલી મિનિટ આવી આપણને? 1/2 મિનિટ. તો બંનેનું શું થાય? મિનિટ મિનિટ છે એટલે સરવાળો કરી દેવો પડે. તો 37 મિનિટ 30 સેકન્ડ બરાબર, 37 મિનિટ તો ખરા જ અને 30 સેકન્ડ બરાબર કેટલી મિનિટ મળી? 1/2 મિનિટ. તો વત્તા 1/2 મિનિટ. ચલો એક કામ કરીએ મિત્રો, છેદમાં 2 છે, લસા 2. તો 37 × 2 = 74. 74 વત્તા 1 ભાગ્યા લસા કેટલો? 2. 74 ને 75/2. શું? સમો ફેરવ્યા. આખું મિનિટનું જ પદ છે, 75/2 મિનિટ. ચલો આ પદ તો મિનિટમાં ફેરવાઈ ગયું. હવે અહીંયા 5 ડિગ્રી છે અને આ પદ આપણે આખું મિનિટમાં ફેરવી દીધું. પરંતુ એક કામ કરી, આ 75/2 જે મિનિટ મળી ને 37 મિનિટ 30 સેકન્ડ ની જગ્યાએ, એને આપણે ડિગ્રીમાં જવા દઈએ. ક્લિયર? આને ડિગ્રીમાં જવા દો. ચલો હવે તો ડિગ્રીમાં ફેરવા માટે શું કરીશું? એક કામ કરીએ, આવું લખાય 75/2 મિનિટ. હવે મિત્રો મેં તમને પહેલેથી કીધું કે એક મુખ્ય સંબંધ યાદ રાખવાનો, ડિગ્રી અને મિનિટ વચ્ચેનો સંબંધ શું છે? મારે આને ડિગ્રીમાં ફેરવવા છે. ડિગ્રી અને મિનિટ વચ્ચેનો, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો 1 મિનિટ બરાબર 60 ને નીચે જવા દો. તો 1/60 શું? ડિગ્રી બરાબર અહીંયા શું વધ્યા? 60 નીચે ગયા એટલે 1 મિનિટ. 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી. તો અહીં આ રીતે લખાય મિત્રો,
75 भाग्य 2 मिनिट छे ने, पण मिनिट नी जग्याए आवुं लखाय गुजराती मां 75 भाग्य 2 मिनिट बराबर 75 भाग्य 2 गुण्या 1 मिनिट वधी, तो आ मिनिट नी जग्याए केटला 1 मिनिट बराबर 1 भाग्य 60 डिग्री એટલે ગુણ્યા 1 ભાગ્ય 60 શું આવ્યું ડિગ્રી અહીં લખી દેવાનું 1 ભાગ્ય 60 ડિગ્રી ક્લિયર ચાલો હવે આનું સાદું બાકી દઈએ મિત્રો 15 5 75 15 4 60 કેટલા વધ્યા 15 ભાગ્ય 4 2 8 યસ 75 અને આ 60 છે 1 / 60 लेकिन 15 चौक 60 15 चौक 60 15 15 ये 15 15 कैंसिल यहां 5 बचे ना यस और नो तो कितना आया यहां 5 भाग्य 4 2 8 5 भाग्य 8 सो डिग्री मित्रों જોઈએ તમ 37 મિનિટ 30 સેકન્ડ ને આપણે છેવટે સમા લાવ્યા મિનિટ માં લાવ્યા અને મિનિટ માંથી પાછા સમા લાવ્યા ડિગ્રી માં લાવ્યા હવે ડિગ્રી માં આવી ગયા મિત્રો આવી ગયા तो यहां 5 डिग्री छे और બીજા 5 ભાગે 8 डिग्री तो चलो આગળ લખી આપણે સો અહીં લખી શકાય 5 डिग्री 37 મિનિટ 30 સેકન્ડ બરાબર 5 डिग्री વત્તા આના બરાબર આટલી મિનિટ મળી અને મિનિટ ની આટલી શું મળી ડિગ્રી એટલે આના બરાબર 5 ભાગે 8 डिग्री चलो मित्रों लसा कितना 8 8 5 40 40 डिग्री वत्ता 5 3 9 5 डिग्री भाग्य कितना 8 એટલે કે 40 ને 5 45 ભાગ્ય 8 શું આવ્યું ડિગ્રી 45 ભાગ્ય 8 ડિગ્રી મિત્રો 45 ભાગ્ય 8 ડિગ્રી જે આવે આ 45 ભાગ્ય 8 ડિગ્રી જે આવે એને હવે મારે સમા ફેરવવા છે છેલ્લે રેડિયન માં ફેરવવા છે તો એક કામ કરો આ ડિગ્રી છે ને તો 1 ડિગ્રી બરાબર પાઈ / 180 રેડિયન 1 ડિગ્રી બરાબર પાઈ / 180 રેડિયન પાઈ / 180 રેડિયન તો મિત્રો સાદરૂપ આપી દો 45 ચોક યસ 45 ચોક 180 45 45 કટ પાઈ / 8 ચોક 32 તો પાઈ / 32 30 पाई बाय 32 रेडियन ख्याल आयो तुमने ख्याल आयो शू करवानो मित्रों અહીં મિનિટ અને સેકન્ડ હતા મને મિનિટ સેકન્ડ નો સીધો સંબંધ મારી રેડિયન માં ફેરવવા હતો સીધો સંબંધ મારા જોડે રેડિયન નો નહોતો એટલે મેં પહેલું કામ શું કર્યું સેકન્ડ ના પહેલા મિનિટ માં ફેરવી દીધા પછી બંને નો સરવાળો કર્યો એટલે મિનિટ મળે એ મિનિટ ને પાછા મેં સમા ફેરવ્યા ડિગ્રી માં ફેરવ્યા અને ડિગ્રી માં આધી પછી આપણે છેલ્લે સમા આયા રેડિયન માં આયા ક્લિયર તો હંમેશા સેકન્ડ કે મિનિટ હોય ને એના પહેલા ડિગ્રી માં જવા દેવાના અને ડિગ્રી માંથી સમા જવાનું મિત્રો રેડિયન માં જવાનું કારણ કે એ સંબંધ આપણે સીધો જાણીએ છીએ ડિગ્રી અને રેડિયન વચ્ચેનો ક્લિયર આ રીતે તમને એક્ઝામ્પલ આવડો જોઈએ નોંધી લેજો ચલો આગળ બીજો જોઈએ આવો એક એક્ઝામ્પલ તો તમને વધુમાં વધુ ખ્યાલ આવશે ક્લિયર મિત્રો ખૂબ ધ્યાનથી જોશો આ એકલું તમારા 11 માંના ચેપ્ટર પૂરતું મર્યાદિત નથી આ ભાગ खूब उपयोगी थे गणित वाला मैथ्स वाला ने उपयोगी थे हवे अपने जो ये एक रेडियन ये एक एग्जांपल एक रेडियन बराबर खाली जगह डिग्री खाली जगह मिनिट खाली जगह सेकंड मित्रों एक रेडियन खरा ने एना पर डिग्री मिनिट और सेकंड में फेरवाना छे सु करसो बोलो कहीं नहीं घबराशो इतना एक रेडियन छे ने बराबर पहला रेडियन छे એટલે આનો પહેલો સંબંધ કોની સાથે હોય ડિગ્રી સાથે હોય તો ડિગ્રી ને રેડિયન વચ્ચે તમે સંબંધ જાણો છો હા જાણીએ છીએ 1 ડિગ્રી બરાબર પાઈ / 180 રેડિયન આ તો સંબંધ અમે જાણીએ છીએ આ એ ઓકે હવે એક કામ કરો અને રેડિયન ને સૂત્ર કરતા બનાવી દો તેથી 1 રેડિયન બરાબર પાઈ / 180 આ બાજુ તો 1 રેડિયન બરાબર મિત્રો 180 ને ઉપર જાવે પાઈ ને નીચે તો 180 / પાઈ 180 / પાઈ શું ડિગ્રી ડિગ્રી ગુજરાતીમાં કહો એ ચાલશે ડિગ્રી ક્લિયર
હવે મિત્રો ડિગ્રી તો છે સાથે મિનિટ છે અને શું છે સેકન્ડ પણ છે એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે 180 ભાગ્યા પાઈ ડિગ્રી તો અહીંયા હાલ આપણે સીધા અને મિનિટમાં નહીં ફેરવીએ પણ આનું સાદું રૂપ આપીએ 180 ભાગ્યા પાઈ પાઈ એટલે 3.14 મિત્રો 180 ભાગ્યા 3.14 હમણાં જ આગળ આપેલું છે કેટલા મળે 57.32 ડિગ્રી આના બરાબર મળશે 57.32 ડિગ્રી ક્લિયર ચાલો આગળ હવે 57.32 ડિગ્રી મળે ને મિત્રો એક રેડિયન બરાબર તો ડિગ્રી છે તો આને આ રીતે લખાય આને આ રીતે લખાય 57 ડિગ્રી વત્તા વત્તા હવે 57 કાઢી દો 57 ને અલગ પાડ વત્તા અહીંયા શું થયું 0.32 લખાય વત્તા 0.32 ડિગ્રી યસ ને 57.32 ડિગ્રી એટલે કે 57.00 0.32 તો મિત્રો શું થયું 57.32 ના થઈ ગયા તો આ બે ભાગ પાડી દો ઓકે હવે એક કામ કરીએ આ ડિગ્રી ને એમને એમ રાખો કારણ કે આ ડિગ્રી પણ માગે છે એટલે 57 ને તો એમને એમ જ રાખો વત્તા 0.32 શું છે ડિગ્રી છે યસ ને આ ડિગ્રી છે તો આને આપણે એક કામ કરીએ અહીંયા મિનિટ અને સેકન્ડમાં પણ માગે છે તો આવું લખી શકાય 0.32 શું ડિગ્રી પણ 1 ડિગ્રી બરાબર તો 0.32 ડિગ્રી પરંતુ 1 ડિગ્રી બરાબર તો કેટલી મિનિટ 60 મિનિટ તો આને મિનિટમાં ગુણ્યા 60 કરાય આ રીતે યસ ઓર નો 60 મિનિટ અહીં લખાય 57 ડિગ્રી વત્તા 0.32 ગુણ્યા 60 કરો તમે તો લગભગ તમને મળશે 19.2 મિનિટ યસ આનો ગુણાકાર તમને આટલો મળશે મિનિટ પરંતુ સેકન્ડમાં પણ ફેરવાના છે એક કામ કરો આ 19.2 મિનિટ છે 19.2 મિનિટ અને આ રીતે ના લખાય 19 વત્તા 0.2 લખાય ના લખાય તો શું થાય 19.2 ના થઈ જાય તો શું આના બે ભાગ પાડી દો ચલો પાડી દઈએ 57 ડિગ્રી વત્તા 19 મિનિટ વત્તા કઈ 0.2 મિનિટ મિનિટના ભાગ પાડી દીધા આપણે ચલો મિનિટ એમને એમ રાખો હવે આ 0.2 મિનિટ છે ને એને આપણે સમાં ફેરવી દઈએ સેકન્ડમાં તો એક કામ કરીએ 57 ડિગ્રી વત્તા 19 મિનિટ વત્તા અને મિનિટ એમને એમ રાખો 0.2 મિનિટ એટલે કે 0.2 ગુણ્યા આ મિનિટ છે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ 60 સેકન્ડ તો ગુણ્યા 60 તો મિત્રો અહીં લખી શકાય 57 ડિગ્રી વત્તા 19 મિનિટ વત્તા 60 દે 120 અને 1 પોઈન્ટ કાપી દો એટલે કે કેટલા 12 મિનિટ અહીં તમને મળી મિત્રો 1 રેડિયન ને તમે ફેરવ્યા 1 રેડિયન બરાબર 57 ડિગ્રી 19 મિનિટ 12 સેકન્ડ આપણે સેકન્ડમાં ફેરવ્યા ઓકે 0.2 ગુણ્યા 60 સેકન્ડ ઓકે મિનિટ બરાબર તો લખી દેવાય અહીંયા 57 ડિગ્રી 19 મિનિટ 12 સેકન્ડ બોલો આવડશે મિત્રો તો મેં અહીંયા તમને બને એટલો પ્રયત્ન કર્યો છે મિત્રો કે જે તમારા 11th 12th ના મેથ્સમાં જે ડિગ્રી રેડિયન મિનિટ સંબંધ વારી ઘડી આવશે એની જરૂર પડશે લીટર મીટર કિલોમીટર આ બધા સંબંધો પણ જે બેઝિક આવે છે એ મેં પૂરેપૂરો સમજાવવા પ્રયત્ન કરે છે મિત્રો ખાસ યાદ રાખજો બધા સંબંધો યાદ રાખવા જરૂરી નથી પરંતુ મુખ્ય સંબંધ યાદ રાખો મિત્રો જેમ કે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ કયો તો 1 ડિગ્રી બરાબર ભાઈ 180 રેડિયન આ યાદ રાખો તો પછી આમાંથી રેડિયનમાં તો તમે ફેરવી શકો એમ કે 1 રેડિયન એટલે કેટલા તો કઈ નહીં આપણે આ સંબંધ યાદ છે ને તો ચલો 1 રેડિયન તો 180 ઉપર જાય પાઈ નીચે જાય તો 180 ભાગ્યા પાઈ રેડિયન 180 ભાગ્યા પાઈ ડિગ્રી ક્લિયર એક જ શબ્દ યાદ રાખો એ જ રીતે મિત્રો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ જાણો છો તો પછી એને સેકન્ડમાં તો ફેરવી દઈએ આપણે કોઈ એક શબ્દ યાદ રાખતા બધા શબ્દો તમે આપોઆપ તારવી શકો છો